नैतिक शिक्षण भाग बे, लेखक पंडित श्रीराम शर्मा आचार्य, ऑडियो 8। एकत्रित शक्ति नु महत्व आपणे बधा जाणीए छीए। एकली सळी कमजोर होय छे, जराक जेटलो झटको लागता ते तूटी जाय छे, पण ते सळीओ एकत्र करी अने बनावेली सावरणी सफाई करवानो महत्वपूर्ण कार्य करे छे। सूतरना काच्चा दोरा सु शक्तिशाळी होय छे, पण ज्यारे ते एकत्र थाय छे त्यारे एटलू मजबूत दोरડું बने छे जे हाथीने पण बांधी शके। बिंदुओ एकत्र થઈને समुद्र बने छे। अणुओनुं पारस्परिक संगठन विशाळकाय पर्वतोना रूपमां दृष्टिगोचर थाय छे। एक ज दिशामां उड़ता तीड गजबनी कयामत देखाड़े छे। मधमाखीओने सहकारिता मधनो भंडार जमा करवामां सफळ थाय छे। शिस्तयुक्त अने संघबद्ध सैनिको आक्रमणकारी शत्रुओना दांत खाटा करी शके छे, परंतु जो उपरोक्त तत्वो एकांकी विखरायेला पड्या होय, कोई कोई ने सहयोग न आपे तो पोतानी डूगडूगी बेसुरा रागमां वगाड्या करशे। 8 कनोजिया अने 9 चूला ની કહેવત જેવો ઉપવાસ થાય, દોઢ ચોખાની અલગ ખીચડી રાંધવાનો પ્રયત્ન કરવાથી ગમે તેને અસફળતા જ મળશે। થોડાક ડાકુઓ સંગઠિત થઈને એક વિશાળ ક્ષેત્રની જનતાને આતંકિત કરી શકે છે, તો પછી સજ્જનોનો સાચો સહયોગ જો એકત્ર કરીએ તો તે પોતાનો ચમત્કાર કેમ ન દેખાડે। સજ્જનોનો નાશ એટલા માટે થાય છે કે તેઓ પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠતા માત્રથી સંતુષ્ટ થઈ જાય છે અને તે ભૂલી જાય છે કે સંમિલિત શક્તિનું કેટલું મહત્વ છે। તે વિના સજ્જનતા પણ અધૂરી જ રહે છે। સજ્જનતાની પરિભાષામાં સત્પ્રવૃત્તિઓ વાળી વ્યક્તિઓએ સંગબદ્ધ થવાનું પણ આવી જાય છે। એકાંકી જીવનથી જે પણ સંતુષ્ટ થઈ જશે અને પોતાની વિચારણા અને કાર્યોને પોતાના મર્યાદિત વર્તુળમાં જ ભલેને રૂંધી રાખશે, તો તે ગમે તે માણસ કેમ ન હોય, છતાં પણ તેણે અસફળતા અને અભાવનું કષ્ટ સહન કરવા માટે વિવશ થવું પડશે। મનુષ્યની આજ સુધીની વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, આર્થિક તથા પારિવારિક પ્રગતિનું સમગ્ર શ્રેય પારસ્પરિક સહયોગને આપી શકાય છે। જો એક વ્યક્તિને પોતાની યોગ્યતાનો લાભ બીજાને ન આપ્યો હોત અને સહયોગનો ક્રમ અપનાવ્યો ન હોત, તો આપણે હજુ પણ પ્રાચીન યુગની જંગલી દશામાં વિચરણ કરી રહ્યા હોત। આ તથ્ય આપણે જાણીએ તો છીએ પણ માનતા નથી। સમય આવી ગયો છે કે આપણે સંઘબદ્ધતાની શક્તિને સમજીને અને વ્યક્તિગત તથા સામાજિક પ્રગતિને માટે પોતાનો ઉપયોગ કરીએ। આ પ્રજાતંત્ર યુગમાં તો આ જ શક્તિ સર્વોપરી છે। જનસમૂહની સેનાને અંગ્રેજોને ભગાડી દીધા અને સમર્થનમાં આધારે કોંગ્રેસ પાર્ટી રાજસિંહાસન ઉપર જઈ બેઠી। શાસ્ત્રકારે સંઘે શક્તિ કલિયુગે નું સૂત્ર આપ્યું છે, તેમાં શક્તિના સંગઠનને ઘોષિત કરીને સામિક તથ્યને જ છત્તું કર્યું છે। સહકારિતાની પ્રવૃત્તિ દરેક ક્ષેત્રમાં વિકસિત થવી જોઈએ। કૃષિ, વ્યવસાય, ઉદ્યોગ, ઉત્પાદન જે સરળતા અને સફળતા સાથે સામૂહિક પ્રયત્નોથી વધી શકે છે, તે સ્તરની સંભાવના એકાંકી પ્રયત્નોથી કદાપી શક્ય નહીં થઈ શકે। વિદેશોમાં જ્યાં શ્રમ બહુ જ મોંઘો છે અને વ્યવસાયને માટે મોટી પૂંજીની જરૂર પડે છે, ત્યાં સહકારિતાના આધારે જ ઉદ્યોગ ધંધા ચાલે છે। મોટી મોટી પેઢીઓ, ઉદ્યોગ ધંધા અને મિલો ચાલે છે, તે શેરના આધારે જ ચાલે છે। નાના પાયા ઉપર ઉદ્યોગ ધંધા ચાલે છે તે જમાનો હવે ગયો। હરીફાઈના અનેક અંતરાયો હવે એના પેદા થયા છે કે જેને કારણે એકાંકી પ્રયત્નોથી કરવામાં આવતા છૂટક પ્રયત્નો મોંઘા પડે છે અને તેની નિકાસ સ્વલ્પ પ્રયાસોથી નાના ક્ષેત્રે સંભવ નથી, ફળ સ્વરૂપે ખોટ જાય છે। તેના બદલે જો થોડી થોડી પૂંજી અને થોડા થોડા શ્રમનું એકીકરણ કરવામાં આવે તો ક્ષમતા એવા સ્તરની થઈ જાય જેનાથી પૂંજીપતિઓના એકાધિકારની સામે પડકાર ફેંકી શકાય। લાભ એક વ્યક્તિને ન મળતા સમૂહને મળી શકે, આ પ્રયોજનની પૂર્તિ કેવળ સહકારિતા જ કરી શકે। ભારતને જો સમૃદ્ધ તથા સંપન્ન બનાવવું હોય તો તેના મૂળમાં સહકારિતાની તેજોમય શક્તિ જ કામે લગાડવી પડશે। સામાજિક ક્ષેત્રની અગણિત સમસ્યાઓ ગૂંચવાયેલી પડી છે, તેને ઉકેલવામાં કેવળ સહયોગ જ બ્રહ્માસ્ત્ર સિદ્ધ થશે। ગ્રામીણ જીવનમાં સ્વચ્છતાની સમસ્યા ભારે વિકટ છે। ગંદકીએ તે પ્રાકૃતિક વાતાવરણમાં વસવાટ કરતા લોકો તથા ગામડાને દુર્ગંધ, ઘૃણા અને માદગીનું ઘર બનાવી દીધા છે। ખેલકૂદ અને વ્યાયામશાળાની અભિરુચિ ઘટી જવાને કારણે શારીરિક અને માનસિક સ્તર નીચું ઉતરી ગયું છે। નિરક્ષરતાને માણસને પશુજીવો બનાવી દીધો છે। ઉદ્દંડતા અને અપરાધોની વૃદ્ધિથી સુરક્ષા ભયમાં મુકાઈ ગઈ છે। પૂંજીપતિઓનું શોષણ
પોતાની રીતે ચાલતું રહે છે. કષ્ટો માટેની ફરિયાદ કોઈ સાંભળતું નથી. સામાજિક કુરિવાજો સમાજને જર્જરિત બનાવી રહ્યા છે અને અનૈતિક દુષ્પ્રવૃત્તિઓ તેના વિરોધના અભાવમાં તીવ્ર થઈ રહી છે. આ સર્વ સમસ્યાઓના ઉકેલનો આધાર તે વાત ઉપર છે કે લોકમંગલનો ઉદ્દેશ સમય રાખીને સજ્જન પ્રકૃતિના લોકો સંગઠિત થાય છે કે નહીં. જો તેઓ સહકારિતા અને સેવાવૃત્તિ માટે જાગૃત થાય અને થોડો થોડો સમય, શ્રમ તથા ધન લોક કલ્યાણ માટે નિયોજિત કરવા લાગે તો તે સ્વયંસેવકોની સેના ચમત્કાર પેદા કરી શકે. ઉપરોક્ત સ્તરની સર્વ મુશ્કેલી સામે આ સંગઠન સહજ રીતે પહોંચી શકે. શક્તિનું પ્રદર્શન કરવાથી જ લોકો ઝૂકી જાય છે. લગભગ તો શક્તિનો પ્રયોગ કરવાની આવશ્યકતા ઓછી પડે છે. આવશ્યકતા શક્તિની ઉદ્ભવની છે અને તે આ યુગમાં ઘણું કરીને સંગઠન ઉપર જ આધાર રાખે છે. આપણે 1000 વર્ષની લાંબી ગુલામીમાંથી બેઠા થયા છીએ. આ અંધકાર યુગે આપણને અનેક બૌદ્ધિક અને સામાજિક દુષ્પ્રવૃત્તિઓના દાસ બનાવી દીધા છે. ઇતિહાસ ગૌરવપૂર્ણ તો છે, પણ આજે એટલા જ પ્રમાણમાં આપણે દુર્દશાગ્રસ્ત થઈ ગયા છીએ. જો કોઈને સુધારા માટે દર્દ અને પરિવર્તન માટે ઉત્સાહ જાગે તો સૌથી પહેલું કામ એ હાથમાં લેવું જોઈએ કે સેવાભાવી સજ્જનોને સંગઠિત કરવા અને તેમને સામૂહિક સત્પ્રયત્નોથી દરેક ક્ષેત્રમાં જોડાવા માટે પ્રેરિત કરવા યુગ નિર્માણ યોજનાનો આ જ પ્રયત્ન છે. જો આ પ્રયત્નને યોગ્ય સહયોગ મળી શકશે તો સંગઠન અને સહકારિતાની સંમિલિત શક્તિથી દરેક દિશામાં પ્રગતિ અને સમૃદ્ધિનું સત્પરિણામ રજૂ કરી શકાશે. ઉચિત એ છે કે ઉદાર સહકારિતાને સ્વીકાર કરીએ અને સમસ્ત માનવ જાતિનું ભલું કરીએ. પ્રગતિને માટે શ્રમ, સન્માન અને ગૃહ ઉદ્યોગની આવશ્યકતા. તે જમાનો વીતી ગયો જ્યારે એક જણ કમાતો હતો અને સમગ્ર પરિવારનું આનંદથી ભરણ પોષણ થતું હતું. આસમાનને સ્પર્શતી જરૂરિયાતોએ આપણું સમગ્ર આર્થિક સમતોલન બગાડી નાખ્યું છે. હવે કોઈ વિરલાઓ જ પોતાનો ખર્ચ સરળતાથી ચલાવી શકે છે. કેટલાય લોકોની તો સ્થિતિ એવી છે કે જો બેઈમાની ધંધો છોડી દે તો તેમને પેટ ભરવું મુશ્કેલ થઈ પડે. આ પરિસ્થિતિમાં આપણું આર્થિક માળખું વ્યવસ્થિત કરવા માટે નવેસરથી નવી રીતે વિચારવું પડશે. કચવાટ કરવાથી કઈ નહીં વળે, પરંતુ શાંત મગજથી ઉપાયો શોધવા પડશે જેનાથી આ અભાવ અને અશાંતિ ભરી પરિસ્થિતિનો ઉકેલ શોધી શકાય. હવે મોંઘવારી ઘટી શકે તેમ નથી અને ભોજન વ્યવસ્થા, નિવાસ, શિક્ષણ, ચિકિત્સા, આતિથ્ય વગેરેના જરૂરી ખર્ચા ઘટાડી શકાય તેમ નથી. બેઈમાનીનો ક્રમ વ્યાપક થઈ જશે તો ઠગારાને પણ ઠગ લોકો ખરાબ રીતે હેરાન કરશે અને જે વધારાની કમાણી થશે તે વધારાના ખર્ચમાં જ ચાલી જશે. દેશમાં એટલા સાધનો પણ નથી કે જેથી વેતન, ઉત્પાદન કે વ્યવસાયમાં બહુ લાભ થઈ શકે. થોડા ભાગ્યના સિકંદરોની વાત જુદી છે. સર્વસાધારણ માટે આ જ પરિસ્થિતિ છે. આવી દશામાં આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે એક જ ઉપાય નીકળી શકે છે. ઘરનો દરેક સમર્થ અને પુખ્ત માણસ કંઈક કમાણી કરવાની વાત વિચારે અને તેનો રસ્તો શોધે. હવે તે સમય આવી ગયો છે કે જ્યારે બધા જ કમાશે ત્યારે બધાનું પેટ ભરાશે. એકની કમાણી એટલી વધુ નથી હોતી જેથી બધી જરૂરિયાતો સારી રીતે પૂર્ણ થઈ શકે. જાપાન ઘણો જ નાનો દેશ છે, પણ તેની સમૃદ્ધિ જગતના સર્વોચ્ચ દેશોની તુલનામાં વિશેષ છે. સમૃદ્ધની વચ્ચે નાનો એવો ટાપુ છે જ્યાં કુદરતી સાધનો બહુ ઓછા છે. વારંવાર ભૂકંપ આવ્યા કરે છે. આંચકાને લક્ષ્યમાં રાખી અને લાકડાના ઘર બનાવીને રહે છે. એવી વિષમ પરિસ્થિતિમાં પણ જાપાન સમૃદ્ધિની ટોચ પર પહોંચી ગયો તેનું એક જ કારણ છે, દરેક ઘરમાં ગૃહ ઉદ્યોગોનો પ્રસાર. જાપાનમાં એક પણ ઘર એવું નથી જ્યાં કોઈ વ્યક્તિ નવરો બેસી રહેતો હોય. પુખ્ત પુરુષો કારખાનામાં કામ કરવા જાય છે અને ઘેર રહેનારા અન્ય વ્યક્તિ, ચાહે તે સ્ત્રીઓ હોય કે બાળક કે વૃદ્ધ, છતાં પણ તે કઈક ગૃહ ઉદ્યોગ ચલાવ્યા કરે છે. ત્યાં નાના નાના મશીનો ગોઠવેલા છે જેમની સહાયથી ઘરે રહેનારા લોકો પોતાના સામર્થ્ય અને સગવડ અનુસાર કઈક ને કઈક કમાતા રહે છે. આ કમાણી એકંદરે એટલી થઈ જાય છે કે કારખાનામાં કામ કરનાર પુખ્તોની તુલનામાં તે કઈક વધુ થાય છે. તેનાથી કેટલાને લાભ થાય છે? બેકારીના સમયમાં નિરર્થક વિચાર અને અનિચ્છનીય કાર્ય કરવાની જે દુષ્પ્રવૃત્તિ ફેલાય છે તેને માટે કોઈ અવસર રહેતો નથી. દરેક વ્યક્તિની કુશળતા અને ક્ષમતા વધે છે, આર્થિક સ્થિતિ સુધરે છે અને ઉત્પાદનની વૃદ્ધિથી રાષ્ટ્રીય સમૃદ્ધિમાં યોગદાન મળે છે. એ કહેવાની જરૂર નથી કે પૈસાની સગવડ રહેવાથી સ્વાસ્થ્ય, શિક્ષણ, વિનોદ, પુણ્ય, પરમાર્થ વગેરે અનેક દિશાઓમાં પ્રગતિ કરી શકાય છે. ગરીબ વ્યક્તિને તો ડગલે ને પગલે
મન મારીને બેસવું પડે છે અને તેમની પ્રગતિના બધા દ્વાર બંધ થઈ જાય છે. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે અહીં કામ કરવું તે ખરાબ અને આરામથી બેસી રહેવું સારું એમ માનવામાં આવે છે. જેને કામ નથી કરવું પડતું તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે. પુરુષો પોતાના ઘરની સ્ત્રીઓને કામ કરવા દેતા નથી, કામ કરે તેને પોતાની બેઇજ્જતી સમજે છે, તેઓ મોટા માણસ કહેવાય છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દરેક યુવક પોતાના બાપદાદાના ધંધાથી છૂટવા પ્રેરાય છે. કૃષિમાં પરિશ્રમ કરવો ગમતો નથી. ક્લાર્ક બની ને કોઈ કચેરીમાં ટેબલ ખુરશીનો આરામ પ્રિય વ્યવસાય શોધે છે. ગામડામાં શ્રમના અભાવે ખેતી કરમાઈ રહી છે અને શહેરોમાં કારકુનની નોકરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટની લાંબી કતાર લાગી છે અને તેવા લોકો આમ તેમ ધિક્કાર મેળવી ભટકે છે. શ્રમ પ્રત્યે અરુચિ એ આપણા દેશનું દુર્ભાગ્ય અને દારિદ્ર્યનું મુખ્ય કારણ છે. સમૃદ્ધ દેશના નાગરિકોએ ખૂબ જ મહેનતથી સંપત્તિ મેળવી છે. એક આપણે જેવા છીએ કે જેઓ લોટરી, સટ્ટો, વ્યાજ તથા ચોરી અને કાળા ધોળા કરી માલદાર થવાના સ્વપ્ન જોઈએ છીએ. એ સમય આવી ગયો છે કે આપણે આપણી જીવન પદ્ધતિ બદલીએ, વિચારવાનું શરૂ કરીએ કે શ્રમશીલતા મનુષ્યનું ગૌરવ છે, આરામ હરામ હે ની કહેવત આજની આર્થિક દુર્દશામાંથી ઉગરવા માટે હલેસાનું કામ કરી શકે તેમ છે. દરિદ્રતા અને અભાવગ્રસ્તતાને દૂર કરવા માટે કઠોર અને ઉત્પાદક શ્રમમાં અધિક તત્પરતા રાખવી એ એક જ માત્ર ઉપાય છે, જેનાથી સભ્યતા અને સમૃદ્ધિની સાથે સાથે સદગુણોની અભિવૃદ્ધિ પણ શક્ય બને. જે મહેનતથી કમાય છે તે જ તેનો સદુપયોગ કરી શકે છે. હરામની કમાણી તો એમ જ વ્યસન અને વ્યભિચારમાં તથા રોગશોકની પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં ખર્ચાઈ જાય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સ્થિરતાનો આધાર પણ ઉત્પાદક શ્રમ ઉપર જ રહેલો છે. શિક્ષિત નારી પોતાના શિક્ષણનો લાભ સમાજને આપવા ઉપરાંત સમય બચાવીને કમાણી પણ કરી શકે છે. શિક્ષિકા જેવી નોકરી કરી લેવામાં જરાય વાંધો નહીં. બાળ શિક્ષણ, મહિલા શિક્ષણની પાઠશાળાઓ પણ તે સહેલાઈથી ચલાવી શકે છે. ભોજન તથા ઘરકામમાંથી પરવાઈને ઘણો સમય કમાણીના કામમાં લગાવી શકાય છે. ઘરની બીજી મહિલાઓ થોડો સમય તેના બાળકોને સંભાળી લે તો બાળકો વાળી શિક્ષિત મહિલા એ સમયમાં કેટલીય જાતના કામ કરી શકે છે. સિલાઈ કે ટાઈપ રાઇટિંગ જો આવડતું હોય તો ઘેર બેઠા પણ તે થઈ શકે છે. ગૃહ ઉદ્યોગ શિક્ષિત અને અશિક્ષિત બધા માટે ઉપયોગી થઈ શકે છે. કાંતવું, વણાટ, જરીકામ, માળા બનાવી, કપડા સીવવા વગેરે ઘરગથ્થુ ઉદ્યોગોની જેમ ઘણા કામ કરી શકાય જેમાંથી મહિલાઓ કમાણી કરી શકે. ગાંધીજીએ ભારતની સ્થિતિ અનુસાર રેટીઓ કાતવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. જો તેને અપનાવી લીધો હોત તો ગ્રામ્ય ક્ષેત્રોની કમાણી અને બચતનો સુંદર સમન્વય ઘણો ઉપયોગી સિદ્ધ થયો હોત.